19 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિયોદર ખાતે નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ પોટેટો પ્રોસેસિંગ એન્ડ પ્રોડક્ટ યુનિટ દુધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન એફએમનું લોકાર્પણ કરશે, જે સંદર્ભમાં ચેરમેન શંકર ચૌધરીની આગેવાનીમાં દિયોદર પંથકના દૂધ મંડળીના ચેરમેન મંત્રીઓની એક બેઠક સણાદર પ્લાન્ટ ખાતે યોજાયેલ. समग्र एशिया खंड में दूध संपादन में नंबर वन बनास डेरी द्वारा एक जिला में बीचो मोटो अत्याधुनिक डेरी प्लांट बनावामां आव्यो छे. बनासकांठा जिला दियोदर नजीक सणादर खाते 151 वीघा में निर्माण पामेल बनास डेरी संकुल पोटेटो प्रोसेसिंग अने प्रोडक्ट यूनिट तथा दूधवाणी कम्युनिटी रेडियो स्टेशन एफएम 90.4 नु आगामी तारीख 19 एप्रिल 2022 मंगलवार रोज देश लोकप्रिय वडाप्रधान નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને વિશાળ મહિલા સંમેલન યોજાશે, જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલક બહેનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરાશે. ઈ લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને પાવડર પ્લાન્ટના વિસ્તૃતીકરણ, પાલનપુર બનાસ ગોબર ગ્લાસ પ્લાન્ટ અને બાયો સીએનજી સ્ટેશન દામા ડીસા અને ઈ ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબર ગ્લાસ પ્લાન્ટ ખીમાણા, રતનપુરા, બિલડી, રાધનપુર અને થાવર ધાનેરાનો સમાવેશ થાય છે. ત્યારે વડાપ્રધાન કાર્યક્રમને અનુલક્ષી બનાસ ડેરી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આયોજનાર વિશાળ મહાસંમેલન અંતર્ગત આયોજન માટે ગતરોજ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની આગેવાની હેઠળ દિયોદર પંથકના દૂધ મંડળીના ચેરમેન મંત્રીઓની એક બેઠક સણાદર પ્લાન્ટ ખાતે યોજાયેલ, જેમાં સહકારી આગેવાનો સહ મંત્રીઓ ઉપસ્થિત રહે. પધારેલ સૌને બનાસ બેંકના સિનિયર ઇન્સ્પેક્ટર પેથાભાઈ પટેલે આવકાર્યો અને બાદમાં બનાસ ડેરી અને બેંકના ડિરેક્ટર ઈશ્વરભાઈ ટી પટેલે તાલુકાના આંગણે મહાસંમેલનમાં વિશાળ સંખ્યામાં પશુપાલક મહિલાઓને ઉપસ્થિત રહેવા આહવાન કરેલ. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી યોજાનાર કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપી દિયોદર પંથકના આંગણે આવેલ મહા અવસરને સૌએ વધાવી રાષ્ટ્રના વડા જ્યારે આપણા આંગણે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા સૌને પ્રેરણા આપેલ. ત્યારે દિયોદર સરપંચ એસોસિએશનના પ્રમુખ ઈશ્વરસિંહ વાઘેલાએ જણાવેલ કે જ્યારે વડાપ્રધાન સણાદર મુકામે આવી રહ્યા છે ત્યારે સૌ પશુપાલકોને આગળના દિવસે ગામે એકઠાથી ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવી ગામને સુંદર બનાવે, તેમજ સાંજે ઘરે ઘરે દીપ પ્રગટાવી રોશની મંચ બનાવવા પ્રેરણા કરેલ. ત્યારે બનાસ ડેરીના સુપરવાઇઝર અમલાભાઈ પટેલે પણ કરાયેલ ભોજન વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપેલ. બનાસ ડેરીના પ્રોજેક્ટ મેનેજર અમૂલભાઈ ચૌધરીએ પધારનાર મહેમાનો માટે કરાયેલ અલિયાદી વ્યવસ્થા વિશે માર્ગદર્શન આપેલ. આ નવીન પ્લાન્ટમાં દરરોજ 30 લાખ લીટર મિલ્ક પ્રોસેસિંગ થશે, તેમજ 80 મેટન બટર, 1 લાખ લીટર આઈસ્ક્રીમ, 20 મેટન માવો અને 6 મેટન માવો, 6 મેટન ચોકલેટ એન્ડ્રોબિંગ, 48 મેટન પ્રતિદિન બટાકા પ્રોસેસિંગ થશે. આ કાર્યક્રમને લઈને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર પણ સક્રિય બન્યું છે અને કલેક્ટર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દિયોદર સણાદર ખાતે બનાસ ડેરી સંકુલના સ્થળની મુલાકાત લઈ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે ઝીણવટભરી વિસ્તૃત ચર્ચા પણ કરી હતી.